દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ વધે અને તેઓમાં તિરંગાનું ગૌરવ વધે તે માટે કોંગ્રેસ સેવા દળ દ્વારા દર માસના છેલ્લા રવિવારે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે અંતર્ગત સુરત સેવા દળ દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સેવાદળના સંગઠન યોગેશ પટેલે જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક લાલજી દેસાઈના આદેશથી દેશમાં લોકોને રાષ્ટ્ર સ્વાભિમાન અને તિરંગાનું ગૌરવ વધુમાં વધુ થાય તે માટે દર માસના છેલ્લા રવિવારે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા પણ નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજ્યો હતો. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ, માજી પ્રમુખ શંભુ પ્રજાપતિ, માજી ધારાસભ્ય મનીષ ગિલીટવાડા, મહિલા આગેવાન વિલાસબેન સખિયા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આજે અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના ચીફ ઓર્ગેનાઇઝર લાલજી દેસાઈજીના આદેશથી અને એમની સૂચનાથી ઓલ ઇન્ડિયાની અંદર દર મહિનાના છેલ્લા રવિવારે રાષ્ટ્રધ્વજનું ધ્વજનો વંદનનો કાર્યક્રમ હતો અને એ ધ્વજવંદનના કાર્યક્રમનો હેતુ એ હતો કે દરેક વિસ્તારની અંદર અલગ અલગ મહિનાના છેલ્લા રવિવારે આ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવાનો અને યુવાનોને અને દેશની અંદર આ વિવિધતામાં એકતાનો સંદેશો આ ધ્વજવંદનના કાર્યક્રમથી અમારે આપવાનો હેતુ છે. અમારા નવા મુખ્ય સંગઠક આવ્યા એટલે નવા મુખ્ય સંગઠકશ્રીએ આદેશ કર્યો કે ઓલ ઇન્ડિયાની અંદર દર મહિનાના છેલ્લા રવિવારે ધ્વજવંદનનો કાર્યક્રમ અલગ અલગ વિસ્તારમાં સેવાદળના સૈનિકો કરશે અને રાષ્ટ્રભાવના નિર્માણ થાય એ હેતુથી આ ધ્વજવંદનનો કાર્યક્રમ દરેક વિસ્તારમાં થવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, સુરત.